एशियानी सौथी मोटी बनास डेरीए पशुपालकों माटे मोटो निर्णय लीधो छे। पशुपालकों माटे हितलक्षी निर्णय लेता बनास डेरीए दूधना भाव में प्रति किलो फेटे रुपया 20 नो वधारो कर्यो छे। बनास डेरीए छेल्ला 3 महीनामां तीजी वार दूधना भाव में वधारो कर्यो छे। 3 महीनामां बनास डेरीए प्रति किलो फेटे 50 रुपया जेटलो वधारो कर्यो छे। बनास डेरी द्वारा करवामां आवेला भाव वधारानो लाभ डेरी साथे संकळायेला 4 लाख जेटला पशुपालकोने थशे। घासचारा सहित खेत पैदाशोमां भाव वधता पशुपालकोने फायदो थशे। उल्लेखनीय छे के बनास डेरीए गया महीने ज दूधना भावमां प्रति किलो फेटे रुपया 10 नो वधारो कर्यो हतो। 50 रुपया करता वधारे रकम 1 किलो फेटे पशुपालक महिलाओं माटे अमे वधारी छे। आजे 20 रुपया किलो फेटे वधारवानो निर्णय आवतीकालथी अमे करी रह्या छीए। आ रकम अमे दूध जे पशुपालक पासेथी खरीदीए छीए एमने वधारानी रकम मळशे। अमारा दूध जे ग्राहको वापरे छे એમના માટે કોઈ વધારાનો ચાર્જ તરીકે અમે નહીં લઈએ, માત્ર વધારાની રકમ પશુપાલકોને ચૂકવવા માટેનો નિર્ણય બનાસ ડેરીએ કર્યો છે। એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી બનાસકાંઠાના જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે જીવાદોરી સમાન છે। અત્યારે ઉનાળાની સિઝનમાં પણ લગભગ 69 લાખ લીટર પ્રતિદિન દૂધની આવક થઈ રહી છે। બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકર ચૌધરીએ નિયામક મંડળ સાથે પરામર્શ કરી એક મોટો નિર્ણય કર્યો છે। આવતીકાલથી દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 20 પ્રતિ કિલો ફેટનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે। આવતીકાલથી જે દૂધના ખરીદ ભાવ 715 રૂપિયા હતા એ હવે 735 રૂપિયા થશે। આના કારણે સંઘને આ વર્ષમાં 180 કરોડ રૂપિયાનો વધારાનો ખરીદ ભાવ ચૂકવવાનો થશે। આ ઉપરાંત 27 ફેબ્રુઆરીએ દૂધના ભાવ 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને 1 મેના રોજ રૂપિયા 10 પ્રતિ કિલો ફેટનો દૂધનો ખરીદ ભાવ વધારવામાં આવ્યો હતો। આમ છેલ્લા 4 મહિનાના ટૂંકા ગાળામાં લગભગ 55 રૂપિયા જેટલો દૂધનો ખરીદ ભાવ વધારવામાં આવ્યો છે અને આના કારણે સંઘને આ વર્ષ દરમિયાન લગભગ 500 કરોડ રૂપિયા વધારે દૂધ ઉત્પાદકોને ચૂકવવાના થશે। શ્રી શંકર ચૌધરી દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળે તે માટે સતત ચિંતિત છે। દીપક પુરાબિયા સાથે ખબર ગુજરાત લાઈવ બનાસકાંઠા।